હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આ જે વિડીયો છે ડી ટુડી એન્જિનિયરિંગ જે એડમિશન લેવાનું છે એને રિલેટેડ છે ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે ન્યૂ ડેટ્સ હતી એ રિલીઝ થઈ હતી ઓકે તો જે ફર્સ્ટ રાઉન્ડનું જે ડિક્લેરેશન છે એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટે તમારું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ આવવાનું છે ઓકે તો રિઝલ્ટ આવ્યા પછી ઓકે જે ફર્સ્ટ રાઉન્ડનું તમારું જે રિઝલ્ટ છે રિઝલ્ટ ડિક્લેર થયા પછી તમારે શું કરવાનું છે ઓકે તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની છે તમારે એડમિશન કઈ રીતે કન્ફર્મ કરવાનું છે તમારે કઈ રીતે સેકન્ડ રાઉન્ડમાં જવાનું છે શું પ્રોસેસ કરવાની છે એ બધું જ આપણે જોતા જઈએ ઓકે તમારું રિઝલ્ટ જે ડિસ્પ્લે થાય અઠ્યાવીસ તારીખે તમારે જે છે ડિપોઝિટ આપવાની રહેશે ઓનલાઈન જેને આપણે ફી ગઈશું ઓકે તો એ તમારે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ બે દિવસો તમને ટાઈમ આપેલો છે તો એ બે દિવસની અંદર તમારે ઓનલાઈન ટ્યુશન ફી જે છે તમારે પે કરવાની રહેશે જે તમારે વીસ હજાર રૂપિયા હશે ઓકે જેને સેલ્ફ ફાઇનાન્સમાં મળ્યું હશે એમને વીસ હજાર હશે જેઓ જનરલના સ્ટુડન્ટ હશે ગવર્મેન્ટમાં હશે એ લોકોને ગવર્મેન્ટની ફીઝ પ્રમાણે ત્યાં તમને શો કરતું હશે જેને ટીએફડબ્લ્યુએસમાં હશે એને ત્યાં ઝીરો ફી લખેલી હશે જેને એસસી એસ ટીના સ્ટુડન્ટ હશે એમને બી ત્યાં ઝીરો ફી લખેલી હશે તમારે જસ્ટ જેને ઝીરો ફીઝ છે લોકોએ જસ્ટ એડમિશન ખાલી એક્સેપ્ટ કરવાનું છે જેને પેમેન્ટ બતાવે છે વીસ હજાર કે હજાર કે પંદરસો જે બી હોય તો એ તમારે પે કરી અને એક્સેપ્ટ કરશો પછી તમારું એડમિશન લેટર જનરેટ થશે ઓકે હું તમને બધું સમજાવું છું હમણાં કઈ રીતે કરવાનું શું કરવાનું અને તમારું જે કોલેજ છે જે ટર્મ છે ઓગણત્રીસ તારીખથી સ્ટાર્ટ થશે ઓકે હવે જેને કેન્સલેશન કરાવવું છે ઓકે કેન્સલેશનનો કોઈ ઇસ્યુ નથી એ અઠ્યાવીસ અને ઓગણત્રીસમાં જ કરાવવાનું છે કેટલી સીટ વેકેન્ટ રહી ઓકે ફર્સ્ટ રાઉન્ડ પછી કોણે રિપોર્ટિંગ કરાવ્યું કોણે રિપોર્ટિંગ ના કરાવ્યું એ તમને ત્રીસ તારીખે જોવા મળશે અને જે તમારો સેકન્ડ રાઉન્ડ છે ઓકે ચોઈસ ફિલિંગ અને કેન્ડિડેટ ફોર રિસફલિંગ રાઉન્ડ ટુ એ તમારું એકત્રીસ તારીખથી ચાલુ થશે ઓકે ફિલિંગ ઓલ્ટરનેટ એન્ડ લોકિંગ ઓફ ધ ચોઈસ બાય ધ કેન્ડિડેટ ફોર ધ ફોરફલિંગ રાઉન્ડ ઓકે અને અને બે દિવસ રહેશે જેનું જે છે એ રિઝલ્ટ બીજી તારીખે આવશે ઓકે એ પછીની વસ્તુ છે આપણે જોઈશું શાંતિથી અત્યારે હાલ પૂરતું આપણે જે ઇવેન્ટ થવાની છે અઠ્યાવીસ થી ત્રીસ સોરી હા અઠ્યાવીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી શું કરવાનું છે તમારે નેક્સ્ટ રાઉન્ડમાં જવું હોય તો શું ધ્યાન રાખવાનું ઓકે કઈ રીતે ફી પેમેન્ટ કરવાની ફી પેમેન્ટ કરશો તો શું થશે ફી પેમેન્ટ નહીં કરો તો શું થશે બધી જ પોસિબિલિટી આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો શાંતિથી વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે ઓકે તો મેં પીપીટી થ્રુ તમને સમજાવું છું કે કઈ કઈ પોસિબિલિટી થાય તમારા મગજમાં જે બી જે ક્વેશ્ચન છે ઓકે જે એવરી ઇયર દરેકના સ્ટુડન્ટ દરેક સ્ટુડન્ટના મનમાં હોય છે તે બધા સ્ટુડન્ટ બધા જ કેસીસમાં અહીંયા લખેલા છે આપણે શાંતિથી સમજતા જઈએ અને તેમ છતાં બીજો કોઈ ડાઉટ હોય તો તમે જરૂરથી જણાવજો અમે જરૂરથી તમને ગાઈડ કરીશું હવે વાત કરીએ કે સ્ટુડન્ટ જે છે જેમ કે ટોકન ફી જે બી છે ઓકે જે બી તમારી ટોકન ફી છે એ તમે પે કરો છો જે બી હોય વીસ હજાર હોય કે ગવર્મેન્ટ વાળાની હોય કે ડીએફડબલ્યુએસ વાળાની કોઈ ટોકન ફી આવશે નહીં એસીએસટી વાળા બીજો ફી શિપ કાર્ડમાં યસ કર્યું હશે તો એમની બી ટોકન ફી આવશે નહીં તે તમે પેજ એવું કરશો એટલે સૌથી પહેલાં તમારે રિઝલ્ટ એક્સેપ્ટ કરવાનું જે ટીએફડબ્લ્યુએસ અને એસસીએસટીવાળા હશે રિઝલ્ટ એક્સેપ્ટ એક્સેપ્ટ કરશે એટલે લોકોને એડમિશન લેટર ડાઉનલોડ થઈ જશે ત્યારે જે ટોકન ફી બતાવતા હશે ટોકન ફી ભરશો પછી તમારું એડમિશન લેટર જે છે ડાઉનલોડ થશે ઓકે હા તમે ટોકન ફી ભરો છો ઇટ મીન્સ તમારું જે એડમિશન છે એડમિશન શું થશે તમારું કન્ફર્મ ગણાશે ઓકે અને જો તમારે કન્ફર્મ એ જ કોલેજમાં એડમિશન જોયું તો એ જ કોલેજમાં એડમિશન તમને મળી ગયું તો તમે એડમિશન લેટર ડાઉનલોડ કરી કેન્ડિડેટ પ્રોફાઇલ અને તમારા જે બી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે જે તમે સાઇટ ઉપર જ્યારે એસીબીસીનું રજિસ્ટ્રેશન કર્યું ડિપ્લોમાથી ડિગ્રીનું એ લઈ અને તમે જે તે કોલેજ ખાતે રિપોર્ટિંગ કરી લેજો ઓકે રિપોર્ટિંગની કોઈ ડેટ નથી પણ રીઝન એ છે કે તમારી જે કોલેજ છે મેં તમને હમણાં જ કીધું કે ઓગણત્રીસ તારીખથી સ્ટાર્ટ થાય છે ઓકે ઓગણત્રીસ આઠથી તો બેટર છે કે તમે રિપોર્ટિંગ કરી લો તો એમને બી આઈડિયા રહે કે ભાઈ આ સ્ટુડન્ટને અહીંયા ભણવાનું છે તો તમને ગાઈડ કરે કે ભાઈ તમારી કોલેજ આ તારીખથી સ્ટાર્ટ થાય છે તો તમારી ફર્સ્ટ ડેટથી જ તમારું જે ટીચિંગ છે ચાલુ થઈ છે ઓલરેડી થર્ડ સેમ રેગ્યુલરના જે સ્ટુડન્ટ છે લોકોનું ટર્મ ચૌદ ઓગસ્ટથી ચાલુ થઈ ગયું છે ઓકે અને તમે ઓલરેડી પંદર દિવસ ડીલે લેશો તો જેટલું બને એટલું જલ્દી રિપોર્ટિંગ કરી દેજો અગેન રિપોર્ટિંગની કોઈ ડેટ નથી પણ હું એડવાઇસ આપીશ કે જો તમારે ત્યાં જ લેવું છે જે કોલેજમાં તમને મળ્યું છે એ જ કોલેજમાં તમારે લેવાનું છે તો બેટર છે રિપોર્ટિંગ કરાવેલો અઠવાડિયા પછી બી ત્યાં જ જવાનું છે અત્યારે બી ત્યાં જવાનું તો બેટર છે કે રિપોર્ટિંગ કરાવીને તમારું એજ્યુકેશન સ્ટડી જે છે ચાલુ કરી દેજો ઓકે હવે જેને આગળના રાઉન્ડમાં નથી જ જવાનું બીજા રાઉન્ડમાં નથી જ જવાનું તે પતી ગયું તમારું એસીપીસીનું જે બી પોર્ટલ છે એ પછી તમારે ઓપન કરવાની જરૂર નથી ક્લિયર એ તમારું કામ ત્યાં પૂરું થઈ ગયું પછી શું પ્રોસેસ ચાલે છે શું ચાલે છે શું નથી ચાલતું લાવો આપણે ચેક કરીએ કંઈ જરૂર નથી બરાબર ઘણા બધા એવા હોય કે લાવો ચલો જોઈએ એસીપીસીની સાઇટ પર શું અપડેટ આવી પણ તમારું એડમિશન થઈ ગયું પ્રોસેસ પતી ગઈ પછી એ તમારે ઓપન કરવાની કોઈ જરૂર છે નહીં ઓકે અને જે ટીએફડબ્લ્યુએસના સ્ટુડન્ટ છે તો એડમિશન લેટર જે તમારો ડાઉનલોડ કરો તેમાં ખાસ ટીએફડબ્લ્યુએસ લખેલું હશે તો એની પ્રિન્ટ આઉટ તમે તમારી જોડે રેફરન્સ માટે રાખી મૂકજો ઓકે એક સેફ તરીકે જે રીતે માર્કશીટ તમે સેવ કરો છો એવી રીતે ટીએફડબ્લ્યુએસ માટે ખાસ એક રાખી મૂકું ઓકે હવે ઘણા સ્ટુડન્ટ એવા હશે કે સર નહીં હજુ મારે ફર્સ્ટ રાઉન્ડમાં તો નો ડાઉટ સારી કોલેજ મળી છે પણ ચલો સેકન્ડ રાઉન્ડમાં બી હજુ મારે ટ્રાય કરવો છે કે પણ મારે હજી બીજા રાઉન્ડની રાહ જોવી છે ઓકે તો શું કરવાનું તો હું તમને નેક્સ્ટ સ્લાઇડની અંદર સમજાવું છું કે શું કરવાનું ઓકે જે રીતે લખ્યું છે કે ટોકનથી ભરીએ પછી બીજા રાઉન્ડમાં જવાય તો આન્સર છે હા ઓકે ટોકન ફી ભરીને તમારે બીજા રાઉન્ડમાં જઈ શકો કઈ રીતે જવાનું તમે તમને કીધું કે એ જે કી ડેટ્સ છે એ કી ડેટ્સમાં તમારે તમારું પોર્ટલ ઓપન કરવાનું અને ત્યાં જઈને તમારે લોગિન કરવાનું ત્યાં તમને પૂછશે કે તમારે સેકન્ડ રાઉન્ડમાં જવું છે તો તમારે એને એક્સેપ્ટ કરવાનું જે રીતે ચોઈસ ફિલિંગ કરો છો એ જ રીતે જે ઉફાસ ફર્સ્ટ રાઉન્ડમાં કર્યું એઝ ઇટ ઇઝ તમારે બીજા રાઉન્ડની અંદર કરવાનું રહેશે આ કયા સ્ટુડન્ટને જેને બીજા રાઉન્ડમાં જવું છે એના માટે જેને એડમિશન મળી ગયું કન્ફર્મ થઈ ગયું પહેલાં રાઉન્ડમાં આપણે પતી ગયું નથી જવું બીજા રાઉન્ડમાં તે ના જતા ઓકે આ તમે ટોકન ફી ભરીને બી તમે બીજા રાઉન્ડમાં જઈ શકશો સમજવા પડે છે ટોકન ફી પે કરશો બરાબર એ પૈસા તમારે ક્યાંય જવાના નથી તમારે હજુ એસીપીસી જોડે જ છે ઓકે હું તમને મને એક્સપ્લેન કરું છું આગળ જેમ કે અહીંયા પછી તમને ક્વેશ્ચન થયો કે સર મને જો બીજા રાઉન્ડમાં મને જે જોઈતી હતી કોલેજમાં સીટ મળી ગઈ ઓકે પહેલાં આપણે નીચે તો કેસ જોઈ લઈએ કે મને બીજા રાઉન્ડમાં સીટ મળી જાય તો આ સીટનું શું થશે તો તમને સમજો કે બીજા રાઉન્ડમાં તમને સીટ મળી ગઈ તો ઓબ્વિયસલી તમારે સારી કોલેજમાં જોઈતી હોય ફર્સ્ટ રાઉન્ડ કરતાં સારી કોલેજમાં જોઈતી હોય તો તમે સેકન્ડ રાઉન્ડમાં ગયા હોય તો ઓબ્યસલી જો તમને સેકન્ડ રાઉન્ડમાં જે બી સીટ મળી હશે તો એ સીટ તમારી કન્ફર્મ ગણાશે અને ફર્સ્ટ રાઉન્ડમાં જે તમને સીટ મળી હશે એ સીટ તમારે ઓટોમેટિક ત્યાંથી શું થશે જતી રહેશે અગેન હું કહું છું શાંતિથી સાંભળજો કે જો તમને સેકન્ડ રાઉન્ડની અંદર સીટ મળશે એક્સ વાય કોલેજ મળી તો ફર્સ્ટ રાઉન્ડનું જે તમારું રિઝલ્ટ હતું એ આપોઆપ કેન્સલ થઈ જશે કારણ કે તમને સેકન્ડ રાઉન્ડમાં નવી અપડેટ થયેલી સીટ મળી છે એટલા માટે અને ઓબ્વિયસલી તમે સેકન્ડ રાઉન્ડમાં ક્યારે જાઓ તમે એનાથી સારી કોલેજનું પ્રાયોરિટી રાખી હોય ત્યારે એટલે સેકન્ડ રાઉન્ડની તમે જ્યારે ચોઈસ ફિલિંગ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે કેટલી કોલેજમાં જવું છે બસ એટલી જ રાખવાની એ સિવાય એક બી નહીં રાખવાની ઓકે હવે મેઈન વસ્તુ અહીંયા આવે છે કે જો મને સેકન્ડ રાઉન્ડમાં કોઈ સીટ ના મળે સોરી કે કોઈ સીટ તમને સેકન્ડ રાઉન્ડમાં મળતી નથી તો તમારું ફર્સ્ટ રાઉન્ડનું જે રિઝલ્ટ હશે એ તમારું એઝ ઇટ ઇઝ રહેશે કયા કેસમાં તમારું એઝ ઇટ ઇઝ રહેશે જ્યારે તમે સીટ ના મળે તો ઓકે જો સીટ મળી જાય તો તમારું સેકન્ડ રાઉન્ડનું જે રિઝલ્ટ હશે એ તમારું કન્ફર્મ ગણાશે ક્લિયર હવે સીટ ના મળે તો ફર્સ્ટ કેમ એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે તમે ટોકન ફી ભરેલી છે એટલા માટે ટોકન ફી સુ ભરો તો બી બી હું તમને નેક્સ્ટ છું ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તમને તરત આવશે કે સર આ ટોકન ફી નું શું જે આપણે ફર્સ્ટ રાઉન્ડમાં ભરી હતી તો સેકન્ડ રાઉન્ડમાં ફરી ભરવાની તો નહીં ભરવાની ઓકે મેં તમને હમણાં જ કીધું કે એ પૈસા હાલ અત્યારે તમે કોને પે કરો છો તો કે એસી ને પે કરો છો કોને પે કરો છો એસી ને એ હજુ એસીપીસી જોડે જ રહેશે જ્યાં તમારું ફાઇનલ્સ એડમિશન થશે ત્યાં તમારા ફી જે છે એ ટ્રાન્સફર થશે એસી વાળા એ ક્યારે કરશે તો કે આખી પ્રોસેસ પતી જાય પછી કોલેજમાં ઓટોમેટિક ટ્રાન્સફર કરી દેશે અને આપણે કોઈ લેવા દેવા નથી ઓકે તો ટોકન ફી જે છે તમારે ફર્સ્ટ રાઉન્ડમાં એકવાર પે કર્યું હોય તો સેકન્ડ રાઉન્ડમાં તમારે ક્યાંય પે કરવાની નથી હવે ઘણા સ્ટુડન્ટ એવા હશે કે સર સેલ્ફ ફાઇનાન્સમાં મને ફર્સ્ટ રાઉન્ડમાં મળ્યું તો મેં તો વીસ હજાર પે કર્યા હવે બીજા રાઉન્ડમાં તો મને ગવર્મેન્ટમાં મળ્યું તો મારી પંદરસો ફી છે કે જે બી ફી હોય તો બાકીના ઓગણીસ હજાર અઢાર હજાર પાંચસો કે ઓગણીસ હજાર રૂપિયાનું શું થશે ક્લિયર તો એ જે બી ડિફરન્સ છે એ તમારા ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ કે ચેક થ્રુ તમારા ઘરે અથવા તો મે બી એકાઉન્ટની અંદર ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે આખી તમારી જે પ્રોસેસ છે એ પ્રોસેસ પત્યા પછી સમજો પડે છે એટલે ક્યાં એવું નથી કે ભાઈ પૈસા તમારા જે છે જતા રહેશે કે બરાબર એટલે એ લખેલું જ છે કે તમારા જે બી પૈસા જે છે જે તમારો એક્સ્ટ્રા ડિફરન્સ થાય કે જે બી થશે એ તમને ડિમાન્ડ ડ્રાફ્ટ કે ચેક થ્રુ તમારા એકાઉન્ટની અંદર કદાચ ડાયરેક્ટ બી આવી જાય અથવા તો તમારા એડ્રેસ ઉપર ડાયરેક્ટ આવી જતા હોય છે પણ એક પ્રોસે વાર લાગશે એ પ્રોસેસ આખી પદશે તમારી એસીબીસીનું જેટલું બી એડમિશન રિલેટેડ વર્ક છે બધું પડશે એના પછી એ લોકો રિફંડ કરતા હોય છે ઓકે હવે અમુક સ્ટુડન્ટને એવું હશે કે સર આપણે ટોકન ફી ના ભરીએ તો શું થાય ઓકે તો હવે જુઓ ટોકન ફી ન ભરીએ તો શું બીજા રાઉન્ડમાં જવાય તો હા જવાય ટોકન ફી ન ભરીએ તો રાઉન્ડમાં જવાય અને ટોકન ફી ભરીએ તો બી બીજા રાઉન્ડમાં જવાય પણ ફરક શું છે અહીંયા સમજાવ કઈ રીતે તો કે મેં તમને જે કીધું કે તમે ઓ જે કી ડેટ છે કી ડેટમાં ઓપન કરશો ત્યાં તમને પૂછશે સેકન્ડ રાઉન્ડમાં જવું છે તમે યસ કરશો તો યુ આર એલિજીબલ હવે ખાસ તમે જુઓ આપણે પહેલા અગેન ફોર્થ પોઈન્ટ જોઈએ કે મને બીજા રાઉન્ડમાં સીટ મળી જાય બરાબર તો શું તો ઓબિયસ ફર્સ્ટ સીટમાં તો આપણને મળ્યું જ નથી તો તમારું જે સેકન્ડ રાઉન્ડનું જે રિઝલ્ટ મળ્યું હશે તમારું શું થશે કન્ફર્મ ગણાશે પણ આજે મેં રેડ કલરનું લખ્યું છે ખાસ ખાસ વાંચવાનું સમજવાનું છે કે જો મને બીજા બીજા સીટ સીટ કોઈ ના મળે તો શું થાય તો ખાસ સાંભળજો કે જો તમને બીજા રાઉન્ડમાં કોઈ સીટ નહીં મળે તો તમને ફર્સ્ટ રાઉન્ડમાં જે સીટ મળી હતી એ બી નહીં મળે બરાબર અગેન કહું છું કે જો તમને સેકન્ડ રાઉન્ડમાં સીટ મળી જાય તો કોઈ ઇશ્યુ છે જ નહીં પણ જો તમને સેકન્ડ રાઉન્ડમાં પણ કોઈ સીટ નથી મળી નથી અલોટ થઈ તો તમારી જે ફર્સ્ટ રાઉન્ડની સીટ છે એ બી તમને નહીં મળે એનું રીઝન શું છે કારણ કે તમે જ્યારે ફર્સ્ટ રાઉન્ડ ચાલતો હતો ત્યારે તમે ટોકન ફી જે હતી એ ભરી નથી અને ટોકન ફી ના ભરો ઈટ મીન્સ તમને એવો એ જે એનો મિનિંગ એવો થાય કે તમને એ સીટ માટે કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં એટલા માટે તમે ટોકન ફી ભરી નથી ક્લિયર તો તમને બીજા રાઉન્ડના એન્ડમાં બી તમને સમજો નથી મળતી તો તમે ટોકન ફી નહીં ભરી હોય તો તમને ફર્સ્ટ રાઉન્ડમાં બી જે સીટ અલોટ થઈ હશે એ બી જતી રહેશે પછી તમે કહેશો કે સર મારે ફર્સ્ટ રાઉન્ડની સીટમાં મળ્યું હતું મને પણ હવે નથી બતાવતા પણ તમે ટોકન ફી ભરી નથી બરાબર એટલે હું એક જ સજેશન આપીશ કે જે બી તમારું એડમિશન હોય એને કન્ફર્મ કરી લો ટોકન ફી પે કરી લો ઓકે અને મેં તમને કીધું કે આ તમારો સેફર એરિયા થઈ ગયો બરાબર તમને ફર્સ્ટ સેકન્ડ રાઉન્ડમાં મળશે તો તમને એઝ ઇટ ઇઝ સેકન્ડ રાઉન્ડની સીટ મળશે અને જો સેકન્ડ સીટમાં નહીં મળે તો તમારો ફર્સ્ટ રાઉન્ડ રહેશે જ ક્યારે જ્યારે તમે ટોકન ફી ભરશો ત્યારે તો હું એક જ સજેશન આપીશ કે તમારી જે બી ટોકન ફી છે ટોકન ફી ભરી દેજો ઓકે નહીં તો આ રીતનો સિનારિયો થઈ શકે આઈ હોપ હું જે સમજાવ માગું છું એ તમને આઈડિયા આવી ગયો હશે છતાં બીજો હજુ બી કોઈ ડાઉટ હોય તો જરૂરથી તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો શાંતિથી આ સ્ક્રીનશોટ લઈ લો એવું હોય તો શાંતિથી તમે સમજો વિડીયોએ ફરી એકવાર એવો તો જુઓ એટલે તમને વધારે ક્લિયર થશે ઓકે આઈ હોપ તમને એક્સપ્લેન થઈ ગયું હશે જે તમને સમજવા માગતા હશો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો